नमस्कार विद्यार्थी मित्रों, लास्ट वीडियो में आपने चैप्टर नंबर 2 परमाणु बंधारण एनु स्वाध्याय सॉल्व कर्यो। एज वीडियो में आपने आगळ वधीए जेटला स्वाध्यायना प्रश्न सॉल्व करायवा ए बधा तमे नोट में व्यवस्थित लखीने डीटी में मोकली आपा छे। हवे एज कंसेप्ट में स्वाध्याय में आगळ वधीए। विद्यार्थी मित्रों 2.17 मो दाखलो। बामण श्रेणी में सौथी लांबी तरंग लंबाई धरावता संक्रमण माटेनी तरंग संख्या गणो। तरंग संख्या एटले न्यू बार। विद्यार्थी मित्रों तो बामण श्रेणी में सौथी लांबी तरंग लंबाई धरावता संक्रमण माटेनी तरंग संख्या गणो। विद्यार्थी मित्रों तरंग संख्या गणवानी एटले न्यू बार शोधवानो। तरंग आंक तरीके ओळखवामां आवे। तो सौथी लांबी तरंग लंबाई तो एक सूत्र तमने खबर होवुं जोईए। A is proportional to nu is proportional to 1 upon lambda। આપણને ખબર છે E બરાબર H nu બરાબર SC upon lambda। હવે આ H અચર તો ચલે છે આવી ગયો। અહીં ફરી પાછું જોઈએ તો C અચર એટલે 1 upon lambda। તો સૌથી લાંબી તરંગ લંબાઈ લાંબી એનો અર્થ ઊર્જા ઓછી એનો અર્થ કે નજીકના સ્તરમાંથી સંક્રમિત થાય। તો બામણ શ્રેણી એટલે n બરાબર 2 n બરાબર 3 તો 3 વાળો કુડીને 2 માં આવે તો સૌથી ઓછી ઊર્જા છૂટી પડે। જેની ઊર્જા ઓછી તેની તરંગ લંબાઈ વધારે। તો બામણ શ્રેણી એટલે ni બરાબર હું 2 લઈ લઈશ પણ એને અંતિમ સ્તર ક્યાંથી આવે તો હું 3 લઈ લઈશ। 3 મેં કેવી રીતે લીધો તમને સમજ પડી હશે વિદ્યાર્થી મિત્રો, બરાબર ને? કેમ મેં 3 લીધો? મને બામણ શ્રેણી એટલે ni ક્યાં આવવાનું? તો બામણ શ્રેણી એટલે શ્રેણી પર 2 સૌથી ઓછી તરંગ લંબાઈ ઓછી, સૌથી લાંબી તરંગ લંબાઈ લાંબી એનો અર્થ ઊર્જા ઓછી। તો બામણ શ્રેણીમાં સૌથી ઓછી ઊર્જા ક્યારે છૂટી પડે? 3 વાળો 2 માં આવે તો, જો 4 વાળો 2 માં આવે તો વધારે ઊર્જા છૂટી પડે। તો સૌથી ઓછી ઊર્જા એનો અર્થ સૌથી વધુ લાંબી તરંગ લંબાઈ, એટલે આ કન્સેપ્ટ મેં તમને સમજાવ્યો। હવે વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ વાળું હું સૂત્ર લઈ લેવું। તો ન્યુ બરાબર 3.29 ઇન્ટુ 10^15 1 અપન ni સ્ક્વેર માઇનસ 1 અપન nf સ્ક્વેર। હવે આવૃત્તિ એટલે c અપન લેમ્બડા 3.29 ઇન્ટુ 10^15 1 અપન ni સ્ક્વેર માઇનસ 1 અપન nf સ્ક્વેર। હવે 1 અપન લેમ્બડા c ને હું છેદમાં મૂકી દઉં તો 1 અપન લેમ્બડા એટલે ન્યુ બાર તરંગાંક ન્યુ બાર બરાબર 1 અપન લેમ્બડા બરાબર 3.29 ઇન્ટુ 10^15 છેદમાં c આવ્યો એટલે પ્રકાશનો વેગ 3 ઇન્ટુ 10^8 એકના છેદમાં 2નો વર્ગ માઇનસ એકના છેદમાં 3નો વર્ગ। ચાલો સાદું રૂપ આપો 3.29 ભાગ્યા 3 એટલે 1.096। આ ઉપર જાય તો 15 માંથી 8 જાય તો 10^7 એકના છેદમાં 4 માઇનસ એકના છેદમાં 9। ચાલો 1.096 ઇન્ટુ 10^9 લસાઓ 9 માઇનસ 4 છેદમાં 9 ગુણ્યા 4 1.096 ઇન્ટુ 10^7 5ના છેદમાં 4 ગુણ્યા 9। હવે 1.096 ગુણ્યા 5 ભાગ્યા 4 ભાગ્યા 9 0.1522 ઇન્ટુ 10^7 એક સ્ટેપ ખસી જાઓ તો જમણી બાજુ ખસશો તો ડાબો પાસું સો 1.522 ઇન્ટુ 10^6 મીટર ઇનવર્સ, કારણ કે ન્યુ બાર એટલે એકના છેદમાં તરંગ લંબાઈનો એકમ મીટર, સો મીટર ઇનવર્સ। વિદ્યાર્થી મિત્રો હું માનો દાખલો સમજ પડે શું શોધવાનું હતું તમારે? તરંગાંક। તો સિમ્પલ કેલ્ક્યુલેશનની મદદથી આપણે તરંગાંક શોધી નાખ્યો। તમે ગમે બહુ બધા સૂત્રનો ઉપયોગ કરીને પણ તરંગાંક શોધી શકો। ચાલો 2.18 વિદ્યાર્થી મિત્રો સેલ્ફ તમારે જાતે ગણવાનો છે। 2.19 હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની ઉર્જા EN માઇનસ 2.18 ઇન્ટુ 10^-18 અપન એન સ્ક્વેર જૂલ છે, એટલે હાઇડ્રોજન પરમાણુની ઉર્જા આટલી છે માઇનસ 2.18 ઇન્ટુ 10^-18 ઝેડ સ્ક્વેર અપન એન સ્ક્વેર। તમે જોતા રીડબર્ગનું મૂલ્ય છે આરએચ
जेड स्क्वेर अपन एन स्क्वेर, जेड बराबर एक हाइड्रोजन माटे। जो एन बराबर बे कक्षा माथी इलेक्ट्रॉन ने संपूर्णपणे दूर करवा माटे केटली ऊर्जा जोईए, એટલે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા આટલી છે। હવે હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનને બીજી કક્ષામાંથી સંપૂર્ણ દૂર કરવો છે, ક્યાં ગયો ખબર નથી, એટલે અંતિમ સ્તર આપણે ઇન્ફાઇનાઇટ લઈશું। તો બીજા શક્તિ સ્તરમાંથી સંપૂર્ણ દૂર કરવો હોય તો કેટલી ઉર્જા જોઈએ, આ સંક્રમણ કરવા માટે કેટલી ઉર્જા જોઈશે, દૂર કરવા માટે કેટલી ઉર્જા જોઈએ, આ સંક્રમણ કરવા માટે જરૂરી તરંગ લંબાઈ, જરૂરી તરંગ લંબાઈ શોધો। વિદ્યાર્થી મિત્રો દાખલો સમજો, હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની ઉર્જા આટલી છે, એટલે આપણને એમ બી ખબર છે આર એચ ઝેડ સ્ક્વેર અપન એન સ્ક્વેર। જો એન બરાબર બે કક્ષામાંથી ઇલેક્ટ્રોનને સંપૂર્ણ દૂર કરવા માટે કેટલી ઉર્જા જોઈએ, આ સંક્રમણ કરવા માટે જરૂરી તરંગ લંબાઈ શોધો। ઈટુ તો હાઇડ્રોજન પરમાણુની ઉર્જા બીજા શક્તિ સ્તરમાં છે, એટલે એન બરાબર બે માઇનસ બે પોઈન્ટ અઢાર ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ એટીન છેદમાં બે નો વર્ગ ચાર, બીજા શક્તિ સ્તરમાંથી પૂરેપૂરો દૂર કરવાનો, ક્યાં ગયો ખબર નથી, એટલે ઇન્ફાઇનાઇટ સ્તર। અને કોઈ પણ ઇલેક્ટ્રોન સ્વતંત્ર થઈ ગયો હોય, મુક્ત થઈ ગયો હોય, તેની ઉર્જા શૂન્ય। આપણે જોઈ ગયા કે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો હોય, નન અંતરે હોય, મુક્ત થઈ ગયો હોય, સ્વતંત્ર ઇલેક્ટ્રોન હોય, તેની ઉર્જા શૂન્ય લેવામાં આવે। તો બીજા શક્તિ સ્તરમાં હોય તેની ઉર્જા આટલી, પછી અનન ઉર્જા સ્તરમાં ગયો ત્યારે એની ઉર્જા શૂન્ય। તો કેટલી ઉર્જા જોઈએ, બે ઉર્જા વચ્ચેનો તફાવત, બીજામાં આટલી છે, આમાં લઈ જવા ત્યારે એની ઉર્જા શૂન્ય, તો બે વચ્ચેનો તફાવત ડેલ્ટા ઈ બરાબર ઇન્ફાઇનાઇટ માઇનસ ઈ, તો ઇન્ફાઇનાઇટ ની ઉર્જા શૂન્ય। આ ઇન્ફાઇનાઇટ ની ઉર્જા શૂન્ય તમને ખ્યાલ આવી ગયો, કયા શક્તિ સ્તરમાં ગયો, અનન મુક્ત થઈ ગયો, એ ઇલેક્ટ્રોન પરમાણુમાંથી બહાર નીકળી ગયો એટલે સ્વતંત્ર થઈ ગયો, અને સ્વતંત્ર ઇલેક્ટ્રોન ની ઉર્જા શૂન્ય લેવામાં આવે, એટલે ઝીરો માઇનસ કાઉન્સમાં માઇનસ બે પોઈન્ટ અઢાર ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ એટીન ના છેદમાં ચાર। ચાલો આનું સારું રૂપ આપીએ, માઇનસ માઇનસ પ્લસ બે પોઈન્ટ અઢાર ભાગ્યા ચાર એટલે ઝીરો પોઈન્ટ પાંચસો પિસ્તાલીસ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ એટીન, સો ડેલ્ટા ઈ બરાબર પાંચ પોઈન્ટ પિસ્તાલીસ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ નાઇન્ટીન જુલ, એક સ્ટેપ જમણી બાજુ ખસું તો ડાબું પાસું। એટલે વિદ્યાર્થી મિત્રો મને અહીં પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો, હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનને બીજા શક્તિ સ્તરમાંથી અનન અંતરે દૂર કરવા માટે કેટલી ઉર્જા જોઈએ, આટલી, આ સંક્રમણ કરવા માટે જરૂરી તરંગ લંબાઈ શોધો, જરૂરી તરંગ લંબાઈ ડેલ્ટા ઈ બરાબર એસી અપન લેમડા, તો લેમડા બરાબર એસી અપન ડેલ્ટા ઈ, સો લેમડા બરાબર સિક્સ પોઈન્ટ સિક્સ ટુ સિક્સ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ થર્ટી ફોર સી થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ એટ છેદમાં ડેલ્ટા ઈ પાંચ પોઈન્ટ પિસ્તાલીસ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ નાઇન્ટીન। ચાલો સિક્સ પોઈન્ટ સિક્સ ટુ સિક્સ છ લેવું હોય તો લઈ શકાય, ગુણ્યા ત્રણ ભાગ્યા પાંચ પોઈન્ટ પિસ્તાલીસ, સારું રૂપ આપીએ ત્રણ પોઈન્ટ છસો સુડતાલીસ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ સેવન, વિદ્યાર્થી મિત્રો કેટલો થયો, ટેન રેસ ટુ માઇનસ સેવન, કારણ કે ઓગણીસ ઉપર ગયા એટલે પ્લસ, એટલે સત્તાવીસ, ચોત્રીસ માંથી સત્તાવીસ જાય તો માઇનસ સાત। ચાલો ત્રણ સ્ટેપ જમણી બાજુ ખસી જાઉં તો ડાબું પાસું, લેમડા બરાબર ત્રણ હજાર છસો સુડતાલીસ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ટેન મીટર, ટેન રેસ ટુ માઇનસ ટેન મીટર એટલે એંગસ્ટ્રોંગ, ટેન રેસ ટુ માઇનસ ટેન મીટર એટલે શું, એંગસ્ટ્રોંગ, તો ત્રણ હજાર છસો ને સુડતાલીસ એન સ્ટ્રોંગ થાય। નાવ ક્લિયર થયું, સમજ પડે, તો વિદ્યાર્થી મિત્રો આખો દાખલો સમજો કે હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન બીજા શક્તિ સ્તરમાંથી અનંત સંપૂર્ણપણે દૂર કરવો છે, આટલી ઉર્જા જોઈએ, આ સંપૂર્ણપણે દૂર કરવો હોય ત્યારે તરંગ લંબાઈ, પ્રકાશની તરંગ લંબાઈ કેટલી, હું માનું ક્લિયર થઈ ગયું હશે, ઓકે। ચાલો બે પોઈન્ટ વીસ સેલ્ફ તમારે જાતે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, બે પોઈન્ટ એકવીસ આઈએમપી આગળ બી આપણે ગણી ગયા વારંવાર, ઇલેક્ટ્રોન નો દર નવ પોઈન્ટ એક ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ થર્ટી વન કિલોગ્રામ છે, તેની ગતિજ ઉર્જા ત્રણ પોઈન્ટ ઝીરો ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ટ્વેન્ટી ફોર જૂલ ટ્વેન્ટી ફાઈવ જૂલ હોય તો તેની તરંગ લંબાઈ ગણો। વિદ્યાર્થી મિત્રો ગતિ ઉર્જા અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ હું તમને આપી ગયો, ગતિ ઉર્જા અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ, લેમડા બરાબર એચ અપન અંડર ટુ કે એમ, બે કાઇનેટિક એનર્જી અને એનું દ્રવ્યમાન, લેમડા બરાબર એચ અપન અંડર ટુ કે એમ, ચાલો એચ સિક્સ પોઈન્ટ સિક્સ ટુ સિક્સ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ થર્ટી ફોર, એચ એટલે શું, સિક્સ પોઈન્ટ સિક્સ ટુ સિક્સ
इंटू 10^-34. सेकंड अंडर रूट 2 गति ऊर्जा आपी के 3.0 इंटू 10^-25 इंटू इलेक्ट्रॉन नो दर आप 9.1 इंटू 10^-31 6.626 इंटू 10^-34 छेद में 2×3×9.1 એટલે 54.6 × 10^56 -56 આ બેનો સરવાળો સો આનું વર્ગમૂળ લઈએ તો 7.39 ને આનું વર્ગમૂળ 10^-28 6.626/7.39 એટલે 0.8966 × 10^ આને ઉપર લઈ ગયા -6 ચાર સ્ટેપ ખસી ગયે તો 8966 × 10^-10 મીટર 10^-10 મીટર એટલે એન સ્ટ્રોંગ तो विद्यार्थी मित्रों आपण एक गति ऊर्जा उपठी तरंग लंबाई शोधवानो एक दाखलो आ सूत्र आपणे शीखी गया लेम्डा बराबर एच अपन अंडर रूट 2km सूत्रनी मदथी आपणे गणी शकीए ओके विद्यार्थी मित्रों हुं मानुं तो आने तमने दाखला समझ पड़ी गया यस के नो यस हवे आगळ स्वाध्यायनो 2.22 2.23 2.24 બહુ સરળ અને સિમ્પલ છે તમે જોશો ને એટલે તમને આવડી જશે અને મેં વોટ્સએપ ગ્રુપમાં આખા સ્વાધ્યાયની કેલ્ક્યુલેશન વાળી પીડીએફ ફાઇલ પણ મોકલી આપી છે એટલે તમે સરળતાથી એનો જવાબ મેળવી શકશો સેલ્ફમાં તમારે જાતે ગણવાના છે ચલો હું 25મો ગણાવું એક ઇલેક્ટ્રોન 3D કક્ષકમાંથી કોઈ એક કક્ષકમાં છે એટલે 3D કક્ષકમાંની કોઈ એક કક્ષકમાં છે કારણ કે ડી કક્ષકના 5 પેટા પ્રકાર છે DXY DYZ DZX dx²-y² અને dz² તો ઇલેક્ટ્રોન 3D કક્ષકમાંની કોઈ એક કક્ષકમાં છે તો આ ઇલેક્ટ્રોન માટે મુખ્ય ક્વોન્ટમ આંક ગૌણ ક્વોન્ટમ આંક ચુંબકીય ક્વોન્ટમ આંક ના શક્ય મૂલ્યો જણાવો તો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ ઇલેક્ટ્રોન ક્યાં છે તો 3D કક્ષકમાંની કોઈ એક કક્ષકમાં છે એટલે 3D માં તો છે જ 3D કક્ષક અને એમાં 5 કક્ષકમાંની કોઈ એક કક્ષકમાં છે તો 3D કક્ષક એટલે n = 3 ડી કક્ષક માટે l = 2 આપણને ખબર છે l = 0 1 2 3 4 5 તો s p d f g h એ રીતે કક્ષકો આવે તો ડી કક્ષક માટે l નું મૂલ્ય 2 ચાલો આ 2 આવી ગયા હવે l નું મૂલ્ય 2 તો ચુંબકીય ક્વોન્ટમ આંકના મૂલ્ય કેટલા તો -l થી +l થી +l હવે n બરાબર l બરાબર 2 મૂકો એટલે -2 થી +2 ની વચ્ચેનું કોઈ પણ -2 -1 0 +1 +2 કોઈ પણ એક મૂલ્ય હોઈ શકે તો 3D કક્ષકમાંના કોઈ એક કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય તો એના માટે 3 n = 3 n = 2 અને ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 5 મૂલ્યમાંથી કોઈ એક મૂલ્ય હોઈ શકે કારણ કે કઈ 3D કક્ષકમાં છે આપણે કીધું નથી હું માનું વિદ્યાર્થી મિત્રો સમજ પડી 2.26 2.27 સેલ્ફમાં તમારે જાતે ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો 2.25 26 અને 27 તમારે સેલ્ફમાં જાતે ગણવાનો ચલો 2.28 હું તમને ગણાવું કોઈ એક પરમાણ્વીય કક્ષક માટે n = 3 તો l ml ના શક્ય મૂલ્ય લખો વિદ્યાર્થી મિત્રો વિચારો કોઈ એક પરમાણુ કક્ષક માટે n નું મૂલ્ય 3 છે તો l ના કેટલા મૂલ્ય આવી શકે ml ના મૂલ્ય કેટલા તો વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો કે n = 3 તો l ના મૂલ્ય કેટલા શૂન્યથી n - 1 સુધીના મૂલ્ય ml ના મૂલ્ય કેટલા -l થી +l સુધીના મૂલ્ય તો n = 3 તો l ના મૂલ્ય કેટલા 3 મૂકો 3 - 1 એટલે 0 થી 2 સુધી l = 0 l = 1 l = 2 યસ કે નો આના ઉપરથી તમે એક લોજિક મૂકો જેટલા n ના મૂલ્ય એટલા જ l ના મૂલ્ય આ 3 છે તાબી 3 મૂલ્ય પણ n = l n અને l સરખા ન હોય આ 3 હોય તો આ 2 જ હશે જો હું આંકડાની વાત કરું n = 3 તો l ના બી 3 મૂલ્ય તો આવ્યા પણ 0 1 2 નહીં n = 3 એટલે 1 2 3 પણ n અને l સરખા ન હોય અહીં 3 છે ને અહીં 2 એટલે યાદ રાખજો કોઈ પણ દિવસ n = l યસ કે નો ચાલો સેકન્ડ l = 0 તો ml ના મૂલ્ય કેટલા -0 થી +0 સો ml = 0 વિદ્યાર્થી મિત્રો સમજ પડે છે ને
સમજાય છે ને, ક્લિયર થાય છે ને, યસ કે નો? ચાલો L બરાબર 1 તો ml ના મૂલ્ય કેટલા? ml ના મૂલ્ય -1 0 અને +1. જો L બરાબર 2 તો ml ના મૂલ્ય કેટલા? -2 -1 0 +1 +2. ઓ માનો ક્લિયર થયો? n બરાબર 3 l બરાબર 0 તો ml ના મૂલ્ય 0. સિમ્પલ. હવે n બરાબર 3 તો l બરાબર 0 1 2 આવે. તો આ તો 0 જ. અહી l બરાબર 1 તો ml ના -1 થી +1 ની વચ્ચે. L बराबर 2 तो ML ना मूल्य -2 થી +2 ની વચ્ચે. કોઈ પણ આવી શકે વિદ્યાર્થી મિત્રો. રેડી? ક્લિયર? સમજાયો? ચાલો બીજો પ્રશ્ન. 3D કક્ષક માટે ઇલેક્ટ્રોન ના ક્વોન્ટમ આંકની યાદી બનાવો. 3D કક્ષક માટે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન ના ક્વોન્ટમ આંક માટે તો અત્યારે આપણે શીખી ગયા 3D કક્ષક. તો N બરાબર 3, L બરાબર 2 અને ML ના મૂલ્ય કેટલા? -2 -1 0 +1 +2. 3D કક્ષક માટે આપણે શીખી ગયા 3D કક્ષક માટે ઇલેક્ટ્રોન ના ક્વોન્ટમ આંક ના મૂલ્ય જણાવો. તો સિમ્પલ વિદ્યાર્થી મિત્રો 3D કક્ષક માટે ઇલેક્ટ્રોન ના ક્વોન્ટમ આંક ના મૂલ્ય આ હોઈ શકે. હું માનું ક્લિયર થયો? ચાલો નીચેના માટે કઈ કક્ષકો શક્ય છે? કઈ કક્ષકો શક્ય છે? ચાલો 1p કોઈ પી કક્ષક ની સો આપણે શીખી ગયા. એસ કક્ષક ની શરૂઆત દરેક શક્તિ સ્તરથી થાય. 1s 2s 3s 4s. પી કક્ષક ની શરૂઆત બીજા શક્તિ સ્તરથી થાય. 2p 3p 4p. એટલે કોઈ દિવસ 1p ની આવે. પી કક્ષક પહેલા શક્તિ સ્તરમાં ની આવે. ફરી પાછું એસ કક્ષક ની શરૂઆત દરેક શક્તિ સ્તરમાંથી થાય, પહેલા શક્તિ સ્તરથી થાય. 1s 2s 3s 4s 5s 6s આવે. પી કક્ષક ની શરૂઆત બીજા શક્તિ સ્તરથી થાય એટલે 2p 3p 4p 5p થી અપ ટુ આવે. પણ 1p કોઈ દિવસ નહીં આવે. 1p નહીં આવે. 2s આવે. 2p આવે. 3f પણ નહીં આવે. ડી કક્ષક ની શરૂઆત ત્રીજા શક્તિ સ્તરથી થાય. 3d આવે. 4d આવે. 5d આવે. 6d આવે. અપ ટુ. પણ 1d 2d નહીં આવે કોઈ દિવસ. એફ કક્ષક ની શરૂઆત ચોથા શક્તિ સ્તરથી થાય. F કક્ષક ની શરૂઆત ચોથા શક્તિ સ્તરથી થાય. 4F આવે. 5F આવે. 6F આવે. પણ 3F કોઈ દિવસ નહીં આવે. તો નીચેનામાંથી કઈ કક્ષકો શક્ય છે? તો શક્ય છે એમાં કઈ? 2S 2P શક્ય નથી. કઈ કક્ષકો શક્ય નથી? 1P 3F શક્ય નથી. શું કામ? P કક્ષક ની શરૂઆત બીજા શક્તિ સ્તરથી થાય. એફ કક્ષક ની શરૂઆત ચોથા શક્તિ સ્તરથી થાય. માટે 3F નહીં આવે, 4F આવે. હું માનું ક્લિયર થયો? 28મો સ્વાધ્યાયનો પ્રશ્ન બી તમને ક્લિયર કટ સમજાઈ ગયો હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો 29મો. SPD સંકેતોનો ઉપયોગ કરી નીચેના ક્વોન્ટમાં ની કક્ષકોનું વર્ણન કરો. ચલો વિદ્યાર્થી મિત્રો કક્ષક લખવાની છે. સિમ્પલ. આ કઈ કક્ષક સૂચવે જવાબ આપો. તો તમારે જવાબ આપવાનો છે. આંગળી ઊંચી કરો. જોઈએ કેટલાને આવડે છે. આંગળી ઊંચી કરો. જોઈએ મને બધા દેખાય છે અહીંથી. ઓકે ઓકે બધાને આવડી ગયું. ચાલો બોલો. જોઈએ મારી સાથે દરેક જણ બોલશે. n બરાબર 1 એટલે 1, l બરાબર 0 એટલે s કક્ષક. તો આ કઈ કક્ષક સૂચવે? 1s કક્ષક. n બરાબર 3, l બરાબર 1 એટલે p એટલે 3p કક્ષક સૂચવે. n બરાબર 4 એટલે ચોથી કક્ષા. L બરાબર 2 એટલે D. સો 4D કક્ષક સૂચવે છે. N બરાબર 4 એટલે ચોથી કક્ષા. L બરાબર 3 એટલે 4F કક્ષક સૂચવે છે. તો માનો વિદ્યાર્થી મિત્રો ક્વોન્ટમ આંક ઉપરથી કક્ષક અને કક્ષક ઉપરથી ક્વોન્ટમ આંક લખતા પણ તમને આવડે છે. હું માનું ક્લિયર કર. સમજાયું ને? યસ કે નો? ના. હવે આગળ જોઈએ. ચાલો 30મો સ્વાધ્યાયનો 30મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. કારણ આપી સમજાવો કે નીચેનામાંથી કયો ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષક શક્ય નથી. તો આમાં અમુક ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષકો સાચી છે, અમુક ખોટી છે. ખોટી છે તો કારણ આપવાનું છે. ચાલો n બરાબર 0 એટલે આ કક્ષકને ઓળખીએ 0. l બરાબર 0 એટલે s. સો શક્ય નથી આ સેટ. શક્ય નથી. શું કામ? કોઈ દિવસ 0s કક્ષક નહીં આવે. 1s 2s 3s આવે.
અને બીજું કારણ શું n ઇઝ નોટ ઇક્વલ ટુ l મુખ્ય ક્વોન્ટમ માર્ગ અને ગૌણ ક્વોન્ટમ માર્ગના મૂલ્ય સરખા કોઈ દિવસ નહીં હોઈ શકે જો આ 1 હોય તો આ 0 કારણ કે આ l ના મૂલ્ય કેટલા n માઈનસ 1 l ના મૂલ્ય કેટલા આવે l ના મૂલ્ય l બરાબર 0 થી n માઈનસ 1 સુધી છે એટલે n કરતા l તો 1 ઓછો જ આવે આ 0 ને આ 0 એટલે બંને શક્ય નથી કારણ આ n ઇઝ નોટ ઇક્વલ ટુ l कारण के 0s कक्षक शक्य नहीं चलो n बराबर 1 l बराबर 0 l बराबर 0 એટલે s कक्षक 1s कक्षक એ સાચું s कक्षक માટે ચુંબકીય ક્વોન્ટમ માર્ગ 0 એનો સ્પિન ક્વોન્ટમ માર્ગ નું મૂલ્ય m s એટલે સ્પિન ક્વોન્ટમ માર્ગ કે તો પ્લસ 1 આવે કે તો માઈનસ 1 આવે એટલે આ સેટ સાચું વિદ્યાર્થી મિત્રો સમજ પડી જો આવી સરળ n ઇઝ નોટ ઇક્વલ ટુ l આ 0 તો આ તો 0 જ આવે નાનું મૂલ્ય કે તો પ્લસ 1 આપ કે તો માઈનસ 1 આપ હું માનું ક્લિયર થયું એટલે આ સેટ ખોટો છે આ સેટ સાચો ચાલો આ વિચારો n બરાબર 1 l બરાબર 1 એટલે p કક્ષક 1p આવે કોઈ દિવસ ના આ સેટ ખોટો છે કારણ શું શું કારણ n is not equal to l હોવું જોઈએ n અને l ના મૂલ્ય સરખા નહી હોવા જો અહીં સરખા આપ્યા છે માટે આ સેટ ખોટો છે 1p કોઈ દિવસ આવે નહીં આ સાચું આ ખોટું આ સેટ પણ ખોટો ચલો હવે તમે જવાબ આપો જોઈએ વિદ્યાર્થી મિત્રો હું નહીં આપીશ n બરાબર 2 l બરાબર 1 ml બરાબર 0 અને આ ms બરાબર માઈનસ 1 આપ આ કઈ કક્ષક સૂચવે n બરાબર 2 ઓકે l બરાબર 1 એટલે p કક્ષક એ પણ સાચું 2p આવે L ના મૂલ્ય 1 હોય તો ML ના મૂલ્ય માઈનસ 1 0 અને પ્લસ 1 એટલે 0 પણ આવે અને સ્પિન ક્વોન્ટમ માર્ગ તો માઈનસ 1 આપ કે પ્લસ 1 આપ કોઈ પણ આવે N બરાબર 2 L બરાબર 1 એટલે P કક્ષક એટલે 2P આવે હવે L બરાબર 1 તો ML ના મૂલ્ય માઈનસ 1 0 અને પ્લસ 1 એટલે 0 આવી ગયું એટલે આ પણ સાચું ચુંબકીય ક્વોન્ટમ માર્ગ માટે પ્લસ 1 આપ એટલે માઈનસ 1 આ સેટ સાચો છે આ સેટ સાચો છે વિદ્યાર્થી મિત્રો માનું સમજ પડે છે મારી સાથે યસ કે નો તમને બધાને ક્લિયર થાય છે ને ઓકે ચલો n બરાબર 3 ત્રીજી કક્ષા l બરાબર 3 એટલે l બરાબર 3 એટલે l બરાબર 0 એટલે s p d f 0 1 2 3 એટલે 3f કક્ષક આપણને ખબર છે આ ખોટી કક્ષક છે કારણ કે f ની શરૂઆત ચોથા શક્તિ સ્તર માંથી થાય એટલે 4f આવે એટલે આ સેટ ખોટો આ સેટ ખોટો છે કારણ શું અહીંથી જ પકડાઈ જાય n ઇઝ નોટ ઇક્વલ ટુ l આ બંને કોઈ દિવસ સરખા હોઈ જ નહીં શકે આના કરતા l નું મૂલ્ય એક ઓછું જ આવે ઓકે એટલે આ સેટ ખોટો ચાલે n બરાબર 3 કઈ કક્ષક સૂચવે ત્રીજી કક્ષા l બરાબર 1 એટલે p 3p કક્ષક હવે l નું મૂલ્ય 1 હોય તો ml ના મૂલ્ય માઈનસ 1 0 અને પ્લસ 1 એટલે 0 આવ્યું ચુંબકીય ક્વોન્ટમ માર્ગ પ્લસ 1 આપ કે માઈનસ 1 આપ કોઈ પણ આ સેટ સાચો છે તો વિદ્યાર્થી મિત્રો હું માનું બહુ કમ્પ્લીટ કન્સેપ્ટ ક્લિયર થયો ક્વોન્ટમ માર્ગ ઉપરથી કક્ષક ઓળખતા આવડવું જોઈએ અને કક્ષક ઉપરથી ક્વોન્ટમ માર્ગ ને ઓળખતા પણ આવડવું જોઈએ યસ કે નો સમજ પડી ને ચાલો 2.31 પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ માર્ક નીચે પ્રમાણે છે એટલે આ બે ઓપ્શન આપ્યા છે હવે n બરાબર 4 અને ms એટલે ચુંબકીય સ્પિન ક્વોન્ટમ માર્કનું મૂલ્ય માઈનસ 1 આપવાળા કેટલા ઇલેક્ટ્રોન હોય તો વિદ્યાર્થી મિત્રો બહુ અગત્યનો એમસીક્યુ છે આ પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ માર્ક નીચે પ્રમાણે હોય તો વિદ્યાર્થી મિત્રો સમજો મને ચોથી કક્ષા કીધું તો ચોથી કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન તો કુલ ઇલેક્ટ્રોન 2n સ્ક્વેર કોઈ પણ કક્ષામાં n કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2n સ્ક્વેર તો ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 n બરાબર એટલે 4 નો વર્ગ સો કેટલા ઇલેક્ટ્રોન તો 4 4 16 4 નો વર્ગ એટલે 16 16 2 32 ઇલેક્ટ્રોન એટલે ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી 32 n બરાબર 4 તો ચોથી કક્ષામાં કુલ ઇલેક્ટ્રોન 2n સ્ક્વેર 4 નો વર્ગ 16 16 નું 32 ઇલેક્ટ્રોન પણ માઈનસ 1 આપ કે 32 ઇલેક્ટ્રોન છે એમાં અડધા પ્લસ 1 આપવાળા ને અડધા માઈનસ 1 આપવાળા
तो माइनस वन हाफ वाला कितना इलेक्ट्रॉन, तो 16 इलेक्ट्रॉन मारो आंसर। तो मारे एमसीक्यू में पूछो एन बराबर चार एम एस बराबर माइनस वन हाफ वाला कुल कितना इलेक्ट्रॉन आवे, तो विद्यार्थी मित्रों जवाब शू आ 16 इलेक्ट्रॉन आवे। कितना इलेक्ट्रॉन आवशे विद्यार्थी मित्रों 16 इलेक्ट्रॉन आपणे आवी शके। समझायो? चौथी कक्षा में कुल इलेक्ट्रॉन की संख्या 2n² એટલે 32, એમાં માઇનસ 1 હાફ વાળા 16 પ્લસ 1 હાફ વાળા 16। ચાલો અહીં n બરાબર 3 l બરાબર 0 એટલે 3s કક્ષક। ઓકે, અહીં કક્ષકનો ઉલ્લેખ થયો છે, અહીં સ્પિન ક્વોન્ટમ આની વાત થઈલી, અહીં ગોન ક્વોન્ટમ આ એટલે પર્ટીક્યુલર આ 3s કક્ષક થઈ ગઈ। 3s કક્ષક ને કોઈ પેટા કક્ષક નથી, तो 3s कक्षक में वधु केटला इलेक्ट्रॉन बे, अहीं प्लस वन आपने माइनस वन आप छूटो नहीं पड़वा, अहीं मने कीधेलू के माइनस वन आप वाला केटला, तो 16 अहीं तो एम ज थवानुं। एन बराबर 3 एल बराबर 0 एटले इनडायरेक्ट 3s कक्षक में केटला इलेक्ट्रॉन, तो कोई पण कक्षक में वधु बे इलेक्ट्रॉन। 3s कक्षक ने कोई पेटा कक्षक नथी, आथी 3s कक्षक में वधु में वधु बे इलेक्ट्रॉन समाई शके। विद्यार्थी मित्रों मानुं क्लियर थयो, आपणे स्वाध्याय ने 31 दाखला अहीं सुधी कम्प्लीट कर्या, हजु 67 दाखला सुधी जवानुं छे। इम्पोर्टंट बधा दाखला हुं तमने गणावीश। ओके, तो मानो जो जेटला मैं गणा अने तमने आप्या तो तमे नोटमां परफेक्ट गणी नाखशो। ओके, हवे पछीना बीजा स्वाध्यायना प्रश्ननो अभ्यास बीजा विडियोमां करीशुं। त्यां सुधी दरेक विद्यार्थी मित्रोने जेपी साहेबना नमस्कार।